नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने? ओके, जो आपणे एक नवा यूनिट नी शुरुआत करीने एमां घणी बधी वातो करी अने एमां खूब अगत्यना प्रश्नो पण हता अने जे काही प्रश्नो अगत्यना छे એ હું તમને કહેતો જ જાઉં છું કે આ પ્રશ્નો એક્ઝામમાં આટલા ગુણની અંદર પૂછાઈ શકે. રેડી? હવે અહીંથી હું માની લઉં છું કે આપણે જે કઈ વાત અહીંથી કરીએ છીએ કે તમે રેગ્યુલર લેક્ચર પૂરો થયા પછી રેડી તમને જ્યારે પણ સમય મળે ત્યારે તમે એમાં નજર કરતા હશો એ હું અહીંથી માની લઉં. રેડી? અને મારી રિક્વેસ્ટ પણ તમને છે કે જો તમે આવું ન કરતા હો, મતલબ જે કઈ લેક્ચરમાં વાતો થાય છે એ તમે જો પછી એનું પુનરાવર્તન ન કરતા હો, મતલબ એ બાબત વાંચતા ન હો, તો મહેરબાની કરીને વાંચજો. કારણ કે બહુ બધું ભેગું થઈ જાય છે ને પછી કવર કરવામાં તમને મુશ્કેલી પડશે. રેડી? એટલે પહેલેથી જ દરરોજનું કામ દરરોજ કરો તો તમને રેડી વધારે મજા આવશે. એટલે તકલીફ તમને જ થશે, રેડી મને કઈ પ્રોબ્લેમ નથી. રેડી? એટલે થોડું થોડું વ્યવસ્થિત રીતે તમારી રીતે જે કઈ અહીંયા ચાલે એ જોતા રહેજો. ઓકે, હવે આજે આપણે ફાઇનલી એક નવા પ્રશ્નની વાત કરવી છે અને નવો પ્રશ્ન છે ટૂંકનો અંત લખો દર, અથવા તેને બીજું કહેવાય દ્રવ્યમાન. ખૂબ જ અગત્યનો પ્રશ્ન, તમને બે ગુણની અંદર પૂછી શકાય. ટૂંકનો અંદર લખો દર, અથવા તો ટૂંકનો અંદર લખો દ્રવ્યમાન. તો પેલા તો આપણે વ્યાખ્યા કરીએ, દળ કોને કહેવાય, દળ એટલે શું? તો સાંભળો ધ્યાનથી. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને, હવે દ્રવ્ય શું છે એ તમને ખ્યાલ છે, આપણે યુનિટ નંબર એક, યુનિટ નંબર બે, આ જે કેમિસ્ટ્રીના જે રસાયણ વિજ્ઞાનના જે યુનિટો છે એની અંદર આપણે દ્રવ્ય શું છે એની વાત બહુ બધી કરી. એટલે હું ફરીથી એના ઉપર નથી જતો દ્રવ્ય કોને કહેવાય. તો હવે હું તમને વ્યાખ્યા પૂછું, દળ દ્રવ્યમાન કોને કહેવાય? તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહેવાય. હું તમને એનું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે બેન્ચ છે, બેન્ચ તો એ શાની બનેલી હોય? લાકડાની. સમજાય છે? તો આ લાકડું એ શું છે? દ્રવ્ય છે, હે ને? તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહેવાય. તો બેન્ચનું દળ કોને કહેવાય? સમજાય છે ને તમને? બેન્ચમાં રહેલા લાકડાના જથ્થાને, લાકડું એ દ્રવ્ય છે, તો બેન્ચમાં રહેલા લાકડાના જથ્થાને બેન્ચનું દળ કહેવાય. હવે તો તમને આ વ્યાખ્યા સમજાઈ જવી જોઈએ. દળ એટલે શું? પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. ઓબ્જેક્ટિવમાં પણ પૂછી શકાય કે દળ એટલે શું, દ્રવ્યમાન એટલે શું. આગળ, દળનો, દળને સ્મોલ એમ વડે દર્શાવાય, તેને સ્મોલ એમ વડે દર્શાવાય છે. તો આ સ્મોલ એમ શું છે? એ સંજ્ઞા છે. કોની? દળની. દળને સ્મોલ એમ વડે દર્શાવાય, તો આ સ્મોલ એમ એ સંજ્ઞા છે દળની. તો બોલો દળ એટલે શું? દળને શેના વડે દર્શાવાય? ક્લિયર ને? દળ એટલે શું? પદાર્થમાં રહેલા
દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. દળને સ્મોલ એમ વડે દર્શાવાય છે. આ સ્મોલ એમ એ શું છે? તો સ્મોલ એમ એ દળની સંજ્ઞા છે. આગળ નવો મુદ્દો, દળનો એસઆઈ એકમ, દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. તો દળનો એસઆઈ એકમ શું છે? કિલોગ્રામ છે. તમને ખ્યાલ છે દળ શેમાં મુકાય? કિલોગ્રામમાં મુકાય. એસઆઈ એકમ કિલોગ્રામ છે. બીજા નાના મોટા એકમો તો બીજા ઘણા છે. રેડી ગ્રામ રેડી નાનો એકમ છે. મિલીગ્રામ એનાથી નાનો એકમ છે. પણ એસઆઈ એકમ કિલોગ્રામ છે. ઓબ્જેક્ટિવમાં પૂછાય દળનો એસઆઈ એકમ જણાવો, તો દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. આગળ, પદાર્થનું દળ તેના જડત્વનું માપ છે. કોઈ પણ પદાર્થનું દળ તેના જડત્વનું માપ છે. હવે જડત્વ એટલે શું? તો આની આગળનો જે યુનિટ છે બળ અને ગતિના નિયમો, એમાં આપણે જડત્વ કોને કહેવાય એની વાત આપણે કરી હતી. જડત્વ એટલે શું? રેડી? તો જડત્વ કોને કહેવાય તમને એની વ્યાખ્યા આવડે છે? ન ખ્યાલ હોય તો હું ફરીથી અહીંયા રિપીટ કરું છું, સાંભળજો. જડત્વ કોને કહેવાય? તો જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ લગાડવામાં ન આવે, જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અવસ્થામાં જ રહે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરે છે. પદાર્થના ગુણધર્મને જડત્વ કહેવાય. અને પદાર્થનું દળ એ જડત્વનું માપ છે. રેડી? તો કોઈ પણ પદાર્થનું જડત્વ શેના ઉપર આધાર રાખે? પદાર્થના દળ ઉપર આધાર રાખે. આ પણ તમને ખ્યાલ છે, જેમ પદાર્થનું દળ વધારે એમ પદાર્થનું જડત્વ વધારે, અને જેમ પદાર્થનું દળ ઓછું એમ પદાર્થનું જડત્વ ઓછું. તો પદાર્થનું દળ એ તેના જડત્વનું માપ છે. રેડી? જડત્વ જાણી શકાય દળ ઉપરથી. જો દળ વધારે હોય પદાર્થનું તો એનું જડત્વ વધારે હશે. એ સ્થિર અવસ્થામાં હશે તો સ્થિર અવસ્થામાં, અને અચળ વેગી ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખવાનો વધારે પ્રયત્ન કરશે. કોણ? જેનું દળ વધારે હોય. તો ટૂંકમાં પદાર્થનું દળ પદાર્થના જડત્વનું માપ છે. એનો મતલબ એવો થાય કે જો પદાર્થનું દળ વધારે તો એનું જડત્વ વધારે, પદાર્થનું દળ ઓછું તો એનું જડત્વ ઓછું. તમને એમ કે નીચેનામાંથી કોનું જડત્વ સૌથી વધારે છે? રેડી? નીચેનામાંથી કોનું જડત્વ સૌથી વધારે છે? તમને નીચે ઓપ્શન આપ્યો હોય, રેડી, બસ, ટ્રક, સાયકલ, તો બોલો કોણ આવશે? ટ્રક. સમજાય છે ને? જેનું દળ વધારે હોય એનું જડત્વ વધારે હોય. તમને એમ કે નીચેનામાંથી કોનું જડત્વ વધારે હશે? રેડી? એક રૂપિયાનો સિક્કો અને પાંચ રૂપિયાનો સિક્કો, તો કોનું વધારે હશે? પાંચ રૂપિયાના સિક્કાનું. સમજાય છે? ટૂંકમાં પદાર્થનું દળ પદાર્થના જડત્વનું માપ છે. જેમ દળ વધારે એમ જડત્વ વધારે હોય, અને જેમ દળ ઓછું એમ જડત્વ ઓછું હોય. આગળ, પદાર્થનું દળ હંમેશા અચળ રહે છે. પદાર્થનું દળ હંમેશા અચળ રહે છે. મતલબ પદાર્થનું દળ હંમેશા અચળ રહે છે. મતલબ પદાર્થનું દળ ક્યારેય બદલાતું નથી. એ પછી તે પદાર્થ પૃથ્વી પર હોય, ચંદ્ર પર હોય, કે અંતરિક્ષમાં હોય, ટૂંકમાં પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતા તેનું દળ બદલાતું નથી. રેડી? દાખલા તરીકે ડસ્ટર છે, ડસ્ટર, રેડી, પાંચ અડધો કિલોગ્રામ, 0.5 કિલોગ્રામનું દાખલા તરીકે રેડી કોઈ પદાર્થ છે, પથ્થર છે, દાખલા તરીકે એક પથ્થર છે જેનું દળ છે 0.5 કિલોગ્રામ. હવે આ પથ્થરને તમે અહીંથી રેડી કોઈ બીજા સ્થળ ઉપર લઈ જાઓ, તો ત્યાં પદાર્થનું દળ છે 0.5 હતું, તો હવે એનાથી વધી જાય કે ઓછું થઈ જાય? નહીં, એનું એ જ રહે. આ પદાર્થને તમે આઉટ ઓફ સિટી લઈ જાઓ,
રેડી આ પથ્થર છે ને તમે આઉટ ઓફ સિટી મતલબ અત્યારે સુરતમાં છો તો તમને તમે એને અમદાવાદમાં લઈ જાઓ તો અમદાવાદમાં જઈને બાપદાસનું દળ માપો તો એ 1.5 કરતા વધારે આવશે નહીં 0.5 જ આવશે વધારે નહીં આવે ને ઓછું નહીં આવે પદાર્થનું દળ હંમેશા અચળ રહે છે મતલબ શું થાય આનો પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતા તેનું દળ બદલાતું નથી રેડી કોઈ 5 કિલોગ્રામ દળનો પદાર્થ હોય પૃથ્વી ઉપર દાખલા તરીકે કોઈ પદાર્થ છે એનું દળ 5 કિલોગ્રામ છે હવે આ પદાર્થને તમે ચંદ્ર ઉપર લઈ જાઓ તો ચંદ્ર ઉપર આ પદાર્થનું દળ બદલાય છે નહીં ના બદલાય ઓબ્જેક્ટિવ છે આમાંથી તમને હેતુલક્ષી પ્રશ્ન પૂછી શકાય એક પદાર્થ 30 કિલોગ્રામ નું દળ ધરાવે છે તો આ પદાર્થ નું ચંદ્ર પર દળ કેટલું થાય બોલો કેટલું થાય 30 જ ને હા કે ના 30 જ થશે કોઈ પદાર્થ નું દળ હંમેશા અચળ રહે મતલબ એને તમે એક સ્થાને થી બીજા સ્થાને લઈ જાઓ તો એનું દળ બદલાતું નથી 30 કિલોગ્રામ દળ નો પદાર્થ ને તમે ચંદ્ર ઉપર લઈ જાઓ છો તો ત્યાં દળ બદલાય નહીં 30 કિલોગ્રામ જ રહે તો તમે સમજી શકો છો રેડી તો આ છે દળ રેડી ખૂબ જ અગત્યનો પ્રશ્ન બે ગુણની અંદર પૂછાય ટૂંકનો અંદર લખો દળ રેડી તો 3-4 મુદ્દાઓ છે એવો તમને ખ્યાલ છે આપણે ફરી વખત એક નજર કરી જઈએ પેલા તો વ્યાખ્યા આપવાની છે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે દળને સ્મોલ એમ વડે દર્શાવાય છે દળનો SI એકમ કિલોગ્રામ છે પદાર્થનું દળ પદાર્થના જડત્વનું માપ છે અને પદાર્થનું દળ હંમેશા અચળ જ રહે છે તો આ છે બે ગુણનો પ્રશ્ન તમને 2 માર્ક્સની અંદર પૂછાય ટૂંકનો અંદર લખો દળ તો બોલો આવડશે હવે એક બીજો પ્રશ્ન છે ટૂંકનો અંદર લખો વજન આપણ આઈએમપી પ્રશ્ન છે તમને પૂછાય 3 ગુણની અંદર કે 2 ગુણની અંદર 3 કે 2 ગુણની અંદર આ તમને પૂછી શકાય ટૂંકનો અંદર લખો વજન ટૂંકનો અંદર લખો વજન તો પહેલા તો આપણે વજનની વ્યાખ્યા આપીએ વજન કોને કહેવાય તો સાંભળો પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે ખ્યાલ આવ્યો પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને હવે ગુરુત્વાકર્ષણ બળ એટલે હું એ તમને ખબર છે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે તો પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે તો આ વજનની વ્યાખ્યા છે તમને 1 માર્ક્સમાં પણ અલગથી પૂછી શકાય વજન એટલે શું તો બોલ આવડશે તો પહેલા તમારે વ્યાખ્યા આપવાની જો હું વ્યાખ્યા લખું છું ધ્યાન આપજો પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે તો બોલો વજન એટલે શું આવડશે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે હવે ગુરુત્વાકર્ષણ બળ કોને કહેવાય એ તમને આવડે છે આપણે યુનિટની શરૂઆત જ ત્યાંથી કરી છે આપણે યુનિટનું ટાઇટલ જ છે ગુરુત્વાકર્ષણ તો ગુરુત્વાકર્ષણ તમને ક્લિયર છે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે અને હવે આપણે વાત કરીએ છીએ વજનની તો વજન કોને કહેવાય મેં તમને હમણાં જ કીધું પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે તો બોલો વજન એટલે શું આવડશે ને 1 માર્ક્સમાં પૂછાય વજન કોને કહેવાય વજન એટલે શું અથવા તો બીજા શબ્દોમાં કેવું હોય તો એવું કહી શકાય પૃથ્વી જે બળથી પદાર્થને પોતાના તરફ ખેંચે તેને
अथवा तो ते बळने पदार्थनु वजन कहेवाय। बीजी व्याख्या छे, रेडी, तमने जे अनुकूल लागे ई लखवानी। आपणे आ व्याख्या अत्यारे अहीं लखी छे, बीजी व्याख्या हुं अहीं लखतो नथी, पण ई तमने आपी छे, तमारी रीते तमने याद रहे तो ए पण लखी शकाय। पदार्थ पर लागता गुरुत्वाकर्षण बल ने पदार्थ नु वजन कहे छे। बीजा शब्दों में कहवुं होय तो पृथ्वी जे बळथी पदार्थ ने पोतानी तरफ खेंचे, रेडी, तेने मतलब ते बळ ने पदार्थ नु वजन कहे छे। आगळ तेने, तेने एटले वजन ने डबल्यू वडे दर्शावाय छे। डबल्यू वडे दर्शावाय वेग, वजन, रेडी, वेग, तो पहला मूळ अक्षर शुं थाय डबल्यू, तो तेने डबल्यू वडे दर्शावाय। ओके, आगळ हवे सांभळजो ध्यानथी। पृथ्वी पर जे ते स्थळे पदार्थ नु वजन, पृथ्वी ऊपर जे ते स्थळे पदार्थ नु वजन ए पदार्थ ना दळ अने ते स्थळ पर ना गुरुत्व प्रवेग ना गुणनफळ जेटलुं होय। दाखला तरीके आपणे अहींया वात करीए तो अहींया पदार्थ नु वजन केटलुं होय, तो अहींया पदार्थ नु वजन पदार्थ ना दळ अने अहींया जे गुरुत्व प्रवेग होय एना गुणनफळ जेटलुं होय। हवे गुरुत्व प्रवेग तो बधे कॉमन ज लेवामां आवे, तमने ख्याल छे आपणी वात आगळना लेक्चरमां करी। आम तो जी नु मूल्य दरेक जगह अलग अलग आए, कारण के पृथ्वी पोपड़ा की घनता सामान नहीं, तम जाणो छो, क्या जमीन है सपाट तो क्या खाड़ाओ है तो क्या टेकराओ है, एट ते दरेक जगह तमने जी नु मूल्य सामान न मे, पण ए जीना मूल्य में कई खासो तफावत जोवा मळतो नथी, एटले दरेक जगह जी नु मूल्य 9.8 ज लेवामां आवे छे। ए वात आपणे आगळना लेक्चर में करी हती। तो पृथ्वी पर जे ते स्थळे पदार्थ नु वजन, जे ते स्थळे पदार्थ नु वजन पदार्थ ना दळ अने ते स्थळ ना गुरुत्व प्रवेग ना गुणनफळ जेटलुं होय, तो हुं एम कहुं के अहींया पदार्थ नु वजन केटलुं होय, तो अहींया पदार्थ नु वजन पदार्थ ना दळ अने आ स्थळ पर रहेला गुरुत्व प्रवेग ना गुणनफळ जेटलुं होय। दाखला तरीके अहींया आ पदार्थ छे, अहींया पदार्थ नु दळ छे 1 किलोग्राम, तो जी तो तमने ख्याल छे गुरुत्व प्रवेग केटलो होय 9.8, रेडी, तो आ स्थळ पर पदार्थ नु वजन केटलो थाय 1 × 9.8, समझाय छे, क्लियर ने? तो अहीं लखू छुं, सांभळजो, पृथ्वी परना जे ते स्थळे पदार्थ नु वजन, पृथ्वी परना जे ते स्थळे पदार्थ नु वजन ए पदार्थ ना दळ अने ते स्थळ परना गुरुत्व प्रवेग ना गुणन फळ જેટલું હોય છે। તો વજન બરાબર હું આવું લખી શકું, આ ઉપરથી વજન બરાબર આવું લખાય, પદાર્થનું દળ ગુણ્યા જે તે સ્થળ પરનો ગુરુત્વ પ્રવેગ, ગુણનફળ એટલે ગુણાકાર। તો પદાર્થનું પૃથ્વી પર જે તે સ્થળે પદાર્થનું વજન એ પદાર્થના દળ અને તે સ્થળ પરના ગુરુત્વ પ્રવેગના ગુણનફળ જેટલું હોય, તો વજન બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ લખાય, લખાય ને? વજન ને શેના વડે દર્શાવાય? ડબલ્યુ વડે। દળ ને શેના વડે દર્શાવાય? સ્મોલ એમ। ગુરુત્વ પ્રવેગ ને શેના વડે દર્શાવાય? સ્મોલ જી, રેડી, તો ડબલ્યુ બરાબર શું થાય? એમ જી। તો આ વજન નું સૂત્ર છે, યાદ રાખજો, ડબલ્યુ બરાબર એમ જી। ડબલ્યુ શું છે? ડબલ્યુ એ વજન છે, ડબલ્યુ એ વજન છે, એમ શું છે? એ દળ છે, તો ડબલ્યુ બરાબર વજન, રેડી, એમ શું છે? એમ એ પદાર્થનું દળ, અને જી શું છે? એ ગુરુત્વ પ્રવેગ, તો ડબલ્યુ બરાબર એમ જી। આ કેવી રીતે એવું ખબર પડી?
पृथ्वी पर ना जेते स्थले पदार्थ नु वजन ए पदार्थ ना दल अने ते स्थल पर ना गुरुत्व प्रवेग ना गुणनफल जेटलो होय तना ऊपर थी लखी शकाय वजन बराबर दल गुणिया गुरुत्व प्रवेग वजन ने डब्ल्यू वडे दर्शावाय दल ने एम वडे दर्शावाय गुरुत्व प्रवेग ने जी वडे दर्शावाय तो सूत्र शुं थाय डब्ल्यू बराबर एम जी रेडी आ सूत्र नो उपयोग करीने तमने घणा बधा हेतु लक्षी प्रश्नो पूछी शकाय તમને પદાર્થ નું દળ આપ્યું હોય અને જે તે સ્થળ પર નું ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય આપ્યું હોય તો તમને એમ કે પદાર્થ નું વજન કેટલું થાય ગણો, અથવા તો તમને પદાર્થ નું વજન આપ્યું હોય પદાર્થ નું દળ આપ્યું હોય, એટલે પદાર્થ નું વજન આપ્યું હોય અને પદાર્થ ગુરુત્વ પ્રવેગ આપ્યો હોય તમને એમ કે પદાર્થ નું દળ શોધો, ટૂંકમાં જે નથી આપ્યું એને સૂત્ર નો શું કરવાનો કરતા બનાવવાનો, એટલે તમને જે નથી આપ્યું એ મળી જાય, બીજી બે વસ્તુ તમને આપી દીધી હોય સમજે. આગળ જો ઉપરનો એક દળ વાળો મુદ્દો છે ને એમાં એક આ મુદ્દો ઉમેરવો હોય તો ઉમેરી શકાય અને ઉમેરવાનો પણ, રેડી ઉપર દળ વાળી જે વાત આપણે કરી એમાં આ એક વાત ઉમેરી દેવાની, રેડી આપણે એ વાત રહી ગઈ હતી. દળ ને સાદી તુલા વડે માપવામાં આવે, રેડી તેનું માપન સાદી તુલા, સાદી તુલા મતલબ ત્રાજવા, તમે જોયા છે ત્રાજવા અથવા તેને બીજું કહેવાય વૈજ્ઞાનિક ભાષામાં કહેવાય સાદી તુલા, તો તેનું માપન સાદી તુલા વડે કરવામાં આવે છે. તો દળ શેના વડે માપવામાં આવે? સાદી તુલા વડે. ઓબ્જેક્ટિવ પણ છે, દળને શેના વડે માપવામાં આવે તો સાદી તુલા. સાદી તુલા એટલે ત્રાજવા, ત્રાજવાથી મપાય. તમે જોયા છે રેડી ક્યારેક ગામડે ગયા હો તો પેલું કપાસ ને એ બધું જયારે રેડી જોખાય ત્યારે જે ત્રાજવાનો ઉપયોગ થાય એના વડે કોઈ પણ પદાર્થ નું દળ માપવામાં આવે, ટૂંકમાં ત્રાજવા વડે અથવા તો સાદી ચૂલા વડે. ઓકે, હવે આપણા મેઇન ટોપિક ઉપર આવીએ. આપણો ટોપિક છે વજન. તો વજન નું સૂત્ર છે ડબલ્યુ બરાબર એમ જી. આગળ તેનું માપન સ્પ્રિંગ કાંટા વડે કરવામાં આવે છે. તમે સ્પ્રિંગ કાંટો જોયો છે ને, ન જોયો તો આપણે આગળનો જે યુનિટ જોયો એમાં ન્યૂટનની ગતિનો જે ત્રીજો નિયમ આપણે ભણ્યો એના એમાં આપણે સ્પ્રિંગ કાંટાની આકૃતિ પણ દોરી હતી, તમને ખ્યાલ છે. તો સ્પ્રિંગ કાંટા વડે માપવામાં આવે, તેનું માપન સ્પ્રિંગ કાંટા વડે કરવામાં આવે. આપણો ઓબ્જેક્ટિવ છે યાદ રાખજો. તો વજન શેના વડે માપવામાં આવે? તો સ્પ્રિંગ કાંટા વડે. ઓકે, આગળ તેનો એસઆઈ એકમ ન્યૂટન છે, ન્યૂટન ને કેપિટલ એન વડે દર્શાવાય, તો તેનો એસઆઈ એકમ ન્યૂટન છે. આપણો ઓબ્જેક્ટિવ છે યાદ રાખજો. પૂછાય વજન, તો વજન, વજન એ શું છે? વજનની વ્યાખ્યા તમે જોકો કે છો, પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહેવાય. બીજા શબ્દોમાં કેવું હોય તો પૃથ્વી જે બળથી પદાર્થને પોતાના તરફ ખેંચે તે બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. તો બળનો એસઆઈ એકમ શું છે? ન્યૂટન. તો વજનનો એસઆઈ એકમ પણ ન્યૂટન જ થાય, તેનો એસઆઈ એકમ ન્યૂટન છે. ન્યૂટનને એન વડે દર્શાવાય, કેપિટલ એન વડે દર્શાવાય. અને છેલ્લો મુદ્દો, પદાર્થનું વજન દરેક જગ્યાએ અચળ રહેતું નથી. પદાર્થનું દળ દરેક જગ્યાએ અચળ રહેતું નથી, કારણ કે પદાર્થનું દળ, તમે સૂત્ર શું છે ડબલ્યુ બરાબર એમ જી, તો પદાર્થનું દળ શેના ઉપર આધાર રાખે? એટલે પદાર્થનું વજન શેના ઉપર આધાર રાખે? પદાર્થના દળ અને તે સ્થળના ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખે. તમે જાણો છો ગુરુત્વ પ્રવેગ દરેક જગ્યાએ સરખો ના હોય, કારણ કે પૃથ્વીનું જે પોપડો છે એની ઘનતા દરેક જગ્યાએ સમાન નથી. પૃથ્વીની સપાટી રેડી, પૃથ્વી ઉપર ક્યાંક જગ્યાએ જમીન છે તો ક્યાંક જગ્યાએ ખાડાઓ છે, તો ક્યાંક જગ્યાએ ટેકરાઓ છે, તો ક્યાંક તળાવ છે, તો ક્યાંક નદીઓ છે, તો ક્યાંક સરોવર છે. અને આથી પૃથ્વી એમ કહી શકાય કે પૃથ્વીના પોપડાની ઘનતા દરેક જગ્યાએ સમાન નથી, અને માટે જ જીનું મૂલ્ય દરેક જગ્યાએ કેવું આવે? અલગ અલગ આવે.
तो जी नु मूल्य बदलाय तो वजन बदलाय, सीधी बात छे। डब्ल्यू बराबर एम जी, जी बदलाय तो डब्ल्यू बदलाय। तो पदार्थ नु वजन दरेक जगह अचल रहेतु नथी। कोई एक पदार्थ नु दल पृथ्वी पर के बीजा कोई ग्रह पर समान रहे छे, परंतु प्रत्येक ग्रह पर गुरुत्व प्रवेग जी नु मूल्य अलग अलग होवाथी पदार्थ नु वजन त्यां अलग अलग आवशे। कड़ी दल कोई पदार्थ छे तो एनु दल पृथ्वी उपर अने चंद्र उपर समान ज रहे, पण एनु वजन समान नहीं रहे, कारण के पृथ्वी उपर जी नु मूल्य अलग छे अने चंद्र उपर जी नु मूल्य अलग छे। एटले कड़ी बने जगह वजन केव अलग अलग आ। टूंक पदार्थ नु वजन दरेक जगह अचल रहत नहीं, कारण के वजन है गुरुत्व प्रवेग पर आधार राखे, और गुरुत्व प्रवेग दरेक जगह शू थे बदलाय, मैं पदार्थ नु वजन शू थे बदलाय। क्लियर? तो आ त्रण मार्क्स नो प्रश्न, टूंक नोंद लखो वजन। खूबज अगत्य नो प्रश्न पूछाय त्रण गुण नी अंदर, टूंक नोंद लखो वजन। तो मैं अँ जी रीते मुद्दा पड़ी ने व्यवस्थित लिखू एवं रीते लखवा प्रयत्न करवा। ओके, હવે આજે બે ટોપિક આપણે જોયા એમાંથી તમને એક પ્રશ્ન પૂછ્યો છે, હવે આ પ્રશ્ન તમને આવડી જવો જોઈએ, આ નવું નથી, આ ઉપરનો જે પ્રશ્ન છે એમાંથી જ આ પ્રશ્ન છે। પ્રશ્ન છે દળ અને वजन नो तफावत आपो, दळ अने वजन नो तफावत आपो। बे गुण मा आ तफावत तमने पूछाय, तो बोलो हवे तमे हमणां ज भण्या दळ, तमे हमणां ज भण्या वजन, तो बोलो तमने हवे एम के दळ अने वजन नो तफावत आपो तो आवडे आगे ना आवड़े ने? अपने एक एक मुद्दा लखीए, सांभळो। पहला दळ वजन બોલો, પહેલો મુદ્દો વ્યાખ્યા લખી શકાય, બોલો દળ કોને કહેવાય? તમને આવડે છે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે। તો તમને એમ કીધું છે દળ અને વજનનો તફાવત આપો, દળ અને વજનનો તફાવત આપો એવું તમને કીધું છે। તો બોલો એક મુદ્દો વ્યાખ્યા વાળો લખી શકાય, દળ અને વજન નો તફાવત આપો એવું પૂછાય, તો એક મુદ્દો વ્યાખ્યા વાળો લખી શકાય ને, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે। પાછા એક બીજો મુદ્દો એક વજન, એમાં એની વ્યાખ્યા લખી શકાય, પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે। તો બોલો દળ અને વજનનો તફાવત આપો એવું તમને પૂછાય, તો એક મુદ્દો વ્યાખ્યા વાળો લખી શકાય ને, આ બાજુ લખવાની પહેલા દળની વ્યાખ્યા તમને આવડે છે, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે, અને આ સાઈડ લખવાનું પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે। બીજી વ્યાખ્યા મેં પણ તમને કીધી છે, તમને આવડે છે, પૃથ્વી જે બળથી પદાર્થને પોતાના તરફ આકર્ષે છે તે બળને પદાર્થનું વજન કહે છે। ઓકે, બીજો મુદ્દો, દળ અદિશ રાશિ છે, તમને ખ્યાલ છે ભૌતિક રાશિના બે પ્રકાર છે સદિશ અને અદિશ। સદિશ અને અદિશ મેં તમને આપી વ્યાખ્યા પણ આપી છે, સદિશ કોને કહેવાય, અદિશ કોને કહેવાય એ મેં તમને કહ્યું છે। બોલો સદિશ કોને કહેવાય? તો જે રાશિને વર્ણવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે તેને સદિશ રાશિ કહેવાય। ઉદાહરણ તરીકે સ્થાનાંતર, વેગ,
એને વર્ણવવા દર્શાવવા મૂલ્ય જોઈએ અને દિશા જોઈએ, તો જે રાશિને વર્ણવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે તેવી રાશિને સદિશ રાશિ કહે છે. અને બીજો પ્રકાર છે અદિશ રાશિ, તો જે રાશિને વર્ણવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે, દિશાની જરૂર પડતી નથી એવી રાશિઓને અદિશ રાશિ કહેવાય. ઉદાહરણ તરીકે દળ છે, તો તમે કોઈ પદાર્થનું દળ છે એ ખાલી મૂલ્યથી દર્શાવો છો. દાખલા તરીકે તમને એમ કે પદાર્થ છે દળ કેટલું, તો તમે શું કહો છો? 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, જે હોય તમે એમ કહો છો. પશ્ચિમ દિશામાં 10 કિલોગ્રામ. દિશાની જરૂર જ નથી પડતી દળને દર્શાવવા માટે. તો દળ કેવી રાશિ છે? અદિશ. જે રાશિને વર્ણવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે એવી રાશિને અદિશ રાશિ કહેવાય. તો દળને વર્ણવવા ફક્ત મૂલ્યની જરૂર પડે, દિશાની જરૂર પડતી નથી, માટે દળ કેવી છે? અદિશ રાશિ છે. જ્યારે આ સાઈડ વજન એ સદિશ રાશિ છે. વજન સદિશ રાશિ છે. અને વજન કોને કહેવાય? પૃથ્વી જે બળથી પદાર્થને પોતાના તરફ આકર્ષે છે તે બળને પદાર્થનું વજન કહેવાય. અથવા તો બીજા શબ્દોમાં કેવું હોય તો પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. તો બોલો, વજનની દિશા કઈ હોય? વજન કઈ દિશામાં હોય? ગુરુત્વાકર્ષણ બળની દિશામાં હોય. પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને, આ પદાર્થ છે તો પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહેવાય. તો બોલો, વજનની દિશા કઈ હોય? ગુરુત્વાકર્ષણ બળની દિશામાં હોય વજન. હેને, તમને 1 માર્ક્સમાં પણ પૂછી શકાય વજન કઈ દિશામાં હોય, તો વજન એ ગુરુત્વાકર્ષણ બળની દિશામાં હોય. એડી તો સદિશ રાશિ છે, ચોક્કસ દિશા હોય, દિશા અને મૂલ્ય બંને હોય, તો વજન એ સદિશ રાશિ છે. ઓકે, બીજો એકમ, એક મુદ્દો લખવો હોય તો એને એસા એકમ વાળો લખી શકાય, તમને આવડે છે. તેનો એસા એકમ કિલોગ્રામ છે, જ્યારે તેનો એસા એકમ ન્યૂટન છે. ઓકે, એક મુદ્દો એની સંજ્ઞાનો લખવું હોય તો લખી શકાય, તેને એમ વડે દર્શાવાય છે, જ્યારે તેને ડબલ્યુ વડે દર્શાવાય છે. આ બધું તમે આપણે હમણાં ઉપર જોયું, એટલે આ નવો પ્રશ્ન નથી, તમને ક્લિયર છે આ બધા મુદ્દાઓ. એક મુદ્દો લખવો હોય તો માપન વાળો કરી શકાય, તેનું માપન સાદી તુલા વડે કરવામાં આવે છે. સાદી તુલા મતલબ ત્રાજવા. જ્યારે તેનું માપન બોલો શેના વડે કરવામાં આવે? બોલો, વજન શેના વડે મપાય? બોલો, સ્પ્રિંગ કાંટા વડે. હેને, હા, તો તેનું માપન સ્પ્રિંગ કાંટા વડે કરવામાં આવે છે. હજી એક મુદ્દો લખવો હોય તો લખી શકાય, પદાર્થનું જે દળ છે એ દરેક જગ્યાએ કેવું રહે? બોલો, પદાર્થનું દળ દરેક જગ્યાએ કેવું રહે? અચળ, સમાન, સરખું રહે. તો લખી શકાય ને, પદાર્થનું દળ એ દરેક જગ્યાએ અચળ રહે છે. તો આ સાઈડ શું લખાય? પદાર્થનું વજન દરેક જગ્યાએ અચળ રહેતું નથી. દળ વજન શું થાય? બદલાઈ જાય. એટલે કોઈ પદાર્થનું વજન પૃથ્વી ઉપર જેટલું હોય એટલું ચંદ્ર ઉપર ના હોય, કારણ કે પૃથ્વી ઉપર જીનું મૂલ્ય અને ચંદ્ર ઉપર જીનું મૂલ્ય અલગ છે. હેને, અને વજન છે જી ઉપર આધાર રાખે. વજનનું સૂત્ર શું છે? ડબલ્યુ બરાબર mg. તો જી બદલાય તો ડબલ્યુ બદલાય, સીધી વાત છે. હેને, તો અહીંયા એક મુદ્દો લખી શકાય, પદાર્થનું વજન દરેક
જગ્યાએ અચળ રહેતું નથી, મતલબ દરેક જગ્યાએ શું થાય, બદલાય. તો બોલો, તમને બે ગુણની અંદર પૂછવું હોય કે દળ અને વજનનો તફાવત આપો તો આવડે? કમ્પ્લીટ ને? ઓકે, તો અહીંયા આપણે બે પ્રશ્નોની વાત કરી. ટૂંકનો અંદર લખો દળ અને ટૂંકનો અંદર લખો વજન. ટૂંકનો અંદર લખો દળ અને ટૂંકનો અંદર લખો વજન, એમ બે પ્રશ્નો આપણે અહીંયા જોયા. તો જો તમને બે પ્રશ્નો ક્લિયર હોય તો પછી જે નીચે એક પ્રશ્ન પૂછો એ તમને હવે આવડી જવો જોઈએ. પદાર્થનું વજન અને દળનો તફાવત આપો, દળ અને વજનનો તફાવત આપો, તો ઉપરની જે બે ટૂંકનો છે એમાંથી જ આ પ્રશ્ન છે, એટલે આ પણ તમને આવડી જવો જોઈએ. અને આ ત્રણેય અગત્યના પ્રશ્નો છે, એમાં તમારે નીચેનો પ્રશ્ન તો વાંચવાની જરૂર નથી. તમે આ બે પ્રશ્નો વાંચી જાઓ, ટૂંકનો લખો દળ અને ટૂંકનો લખો વજન, એટલે તમને એનો તફાવત તો આવડી જવાનો. રેડી? અને ત્રણ ખૂબ જ અગત્યના ત્રણે ત્રણ પ્રશ્નો છે, અને આમાંથી હેતુલક્ષી પ્રશ્નો ઘણા બધા છે. મેં તમને કીધું એમ, દાખલા તરીકે તમને એમ કે એક પદાર્થનું પૃથ્વી ઉપર વજન, એક પદાર્થનું પૃથ્વી ઉપર દળ 30 કિલોગ્રામ છે, તો તેનું ચંદ્ર પર દળ કેટલું થાય? બોલો કેટલું થાય? હે ને, 30. દળ અચળ રહે, હમણાં તો કીધું તમે, આ છેલ્લા મુદ્દામાં જો આપણે હું નીકળું, પદાર્થનું દળ હંમેશા અચળ રહે છે. તો પૃથ્વી ઉપર જેટલું દળ હોય એટલું ચંદ્ર ઉપર રહે, દળ કઈ નથી બદલાવાનું. દળ કોને કહેવાય? પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહેવાય. તો દાખલા તરીકે ડસ્ટર છે, તો ડસ્ટર એ લાકડાનું બનેલું છે, તો ડસ્ટરમાં સમાયેલા લાકડાના જથ્થાને ડસ્ટરનું દળ કહેવાય. તો પૃથ્વી ઉપર ડસ્ટરનું દળ જે છે એ ચંદ્ર ઉપર રહે, ચંદ્ર ઉપર તમે ડસ્ટરને લઈ જાઓ તો ત્યાં હું લાકડાનો જથ્થો ઓછો થઈ જાય, એનો જ રે. સમજાય છે ને? વજન બદલાય છે, કારણ કે વજન છે એ ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખે, ને ગુરુત્વ પ્રવેગ દરેક જગ્યાએ સમાન નથી. W બરાબર mg, g બદલાય તો W બદલાય. ક્લિયર? તો આમાં કઈ પ્રશ્ન તમને નહીં હોય. ઓકે, રેડી? સમજાયું હોય તો હાથ ઉપર કરો એટલે મને ખબર પડે. રેડી? ઓકે, આ સાથે આ યુનિટની અંદર જે કઈ ટોપિક તમારા કોર્સની અંદર રાખ્યા હતા એ બધા જ ટોપિકની વાત આપણે અહીંયા પૂરી કરી. હવે પાછળ જે ધક્કો અને દબાણ વાળો જે ટોપિક છે એ પણ નથી, પાછળ જે આર્કિમિડીઝનો સિદ્ધાંત છે એ પણ નથી. એટલે આ પ્રશ્નો તમારે ધ્યાનમાં લેવાના નથી. જે કાંઈ ટોપિક તમારા કોર્સની અંદર 70% કોર્સની અંદર જે મુદ્દાઓ રાખ્યા છે એ મુદ્દાઓની વાત અહીંયા પૂરી થાય છે. એટલે પાછળ જે ધક્કો અને દબાણ વાળો એક ટોપિક છે, એક સાપેક્ષ ઘનતા વાળો છે, એક આર્કિમિડીઝનો સિદ્ધાંત છે, એ ત્રણે ત્રણ ટોપિક તમારે ધ્યાનમાં લેવાના નથી, એ તમારા કોર્સમાંથી નીકળી ગયા છે. એટલે જે કાંઈ ટોપિક તમારા કોર્સની અંદર હતા એ બધા જ ટોપિક ઉપર આપણે અહીંયા સૌ વિસ્તાર વાત કરી. રેડી? તો આ સાથે અહીંયા યુનિટની રેડી બધી જ વાતો પૂરી થાય છે. હું માનું છું કે તમને બધું સમજાય છે, અને મેં તમને લેક્ચરની શરૂઆતમાં કીધું એ પ્રમાણે તમે જે કાંઈ વાત લેક્ચર દરમિયાન થાય છે એ ઘરે તમે જોતા હશો. રેડી? ન જોતા હોય તો જોજો. રેડી? અને થોડું ઘણું કામ કરતા રહેજો, કારણ કે એક્ઝામ થશે. આ વખતે કાંઈ પ્રમોશનની આશાએ નહીં રહેતા. પેલા વખતે તો પ્રમોશન આપ્યું હતું, આ વખતે પ્રમોશનની બહુ શક્યતાઓ દેખાતી નથી. રેડી? એટલે એક્ઝામ આપવાની થશે, એટલે એવી તૈયારી સાથે થોડું થોડું કામ દરરોજ કરતા રહેજો, જેથી કરીને પાછળ તમને મુશ્કેલીઓ ન પડે. ઓકે, તો હવે નવા યુનિટ સાથે નવા લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.